रेडियो सिटी वार्ता डॉट कॉम ગઈકાલે આપણા દેશના પાંચ રાજ્યોના વિધાનસભા ઇલેક્શનના ચૂંટણીના પરિણામો આવ્યા. આજના છાપા અને સોશિયલ મીડિયામાં એની વાતો અને હકીકતો ભરાયેલી પડી છે. આ બધાની વચ્ચે એક બીજા પણ સમાચાર છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું કહ્યું છે કે અમે વન નેશન વન ઇલેક્શન માટે કમ્પ્લીટલી રેડી છીએ. વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, એનો મતલબ શું? શું એક જ દિવસે બધા જ ઇલેક્શન થાય કે પછી આ વન નેશન વન ઇલેક્શન ના ફાયદા કે ગેરફાયદા, એના માટે કયા કયા પ્રકારના બદલાવની જરૂર છે, એ વિશેની વાર્તા આજે તમને કરીશ ઓન વાર્તા ડોટ કોમ. ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. વન નેશન વન ઇલેક્શન એટલે શું? આખા દેશમાં એક જ સાથે ઇલેક્શન થાય એમ ના. આ કોન્સેપ્ટને સમજવા માટે પહેલા થોડું ઇતિહાસ સમજવો જરૂરી છે. 1950-51 ની સાલમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું એના પછી આપણે ત્યાં સૌથી પહેલા જે ઇલેક્શન થયા એને દેશમાં વન નેશન વન ઇલેક્શનનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે બે મુખ્ય પાર્ટીઝ એમાં હતી, જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે જીતી અને જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન બન્યા. એ પછી લગભગ 1956 સુધી આ ઇલેક્શન બરાબર ચાલ્યા. આમ જ એક સાથે આખા દેશમાં લોકસભા વિધાનસભાના ઇલેક્શન થાય અને પબ્લિક એમાં વોટ આપે અને જે તે સરકારો પોતાના 5 વર્ષનો કાર્યકાળ એક સાથે જ પૂરો કરે. પણ પછી અમુક સરકારો કાર્યકાળની વચ્ચેથી જ તૂટવા લાગી અને અમુક એવી પરિસ્થિતિઓ ઉભી થઈ કે જેમાં ઇલેક્શન્સ પછી રી ઇલેક્શન્સ બાય ઇલેક્શન્સની જરૂર પડે અને એક સાથે આખા દેશમાં ઇલેક્શન યોજવા વાળો જે ક્રમ હતો ને એ તૂટી ગયો. તો હવે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી કેવી રીતે શક્ય છે આજના સમયમાં? વેલ, વાત એમ છે કે હાલની કેન્દ્ર સરકાર પહેલી એવી સરકાર નથી કે જે વન નેશન વન ઇલેક્શનની વાત કરતી હોય. આની પહેલા પણ ભૂતકાળમાં 2 વખત આની માંગ થઈ ચૂકી છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો કાયમ એમ જ કહે છે કે ભાઈ અમે વન નેશન વન ઇલેક્શનના પક્ષમાં છીએ જ. આપણે ત્યાં ચૂંટણી 3 લેયર્સમાં યોજાય છે. સૌથી નીચેનું લેયર એટલે પંચાયતનું કે મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન, બીજું લેયર એટલે વિધાનસભાનું કે રાજ્યકક્ષાનું સ્ટેટ લેવલનું ઇલેક્શન અને ત્રીજું લોકસભાનું કે નેશનલ લેવલનું ઇલેક્શન, એ જનરલ એસેમ્બલી પોલ્સ કહેવાય છે. હવે આ ત્રણેય ઇલેક્શનમાં જ્યારે આપણને વોટિંગ રાઇટ મળે છે ત્યારે જે વોટર્સ લિસ્ટમાં આપણું નામ નોંધાયેલું હોય છે આ વોટર્સ લિસ્ટ એ વન નેશન વન ઇલેક્શન માટે બહુ મહત્વનું છે. એકચ્યુઅલી આ જે વોટર્સ લિસ્ટ છે એ બધા જ ઇલેક્શનમાં સરખું નથી હોતું. આપણે ત્યાં મ્યુનિસિપાલિટી કે પંચાયતના ઇલેક્શન્સ માટેનું જે વોટર્સ લિસ્ટ હોય છે એ લોકસભા કે વિધાનસભાના ઇલેક્શન માટેના વોટર્સ લિસ્ટથી અલગ હોય છે. કારણ કે પંચાયત અને મ્યુનિસિપાલિટીના ઇલેક્શન્સ કે લોકલ બોડી ઇલેક્શન્સ જેને આપણે કહીએ છીએ તે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને વિધાનસભા અને લોકસભા ઇલેક્શન્સ એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. આ બંનેનું પોતપોતાનું અલગ વોટર્સ લિસ્ટ છે. આ બંને દ્વારા વપરાતા અલગ અલગ વોટર્સ લિસ્ટને એક જ બનાવી દેવામાં આવે એ વન નેશન વન ઇલેક્શનનો મુખ્ય કોન્સેપ્ટ છે. આવું કરવાથી આપણને શું ફાયદો થશે? સૌથી પહેલો ફાયદો તો એ થશે કે આપણે ત્યાં રિસોર્સિસ અને સમય આ બંનેની બચત થશે. સમયની તો બચત થશે જ થશે, સાથે દેશના વિકાસ કાર્યોને પણ ઝડપ મળશે. કારણ કે દેશના કોઈ પણ વિકાસ કાર્યો કે યોજનાઓ હોય ને એને ઝડપથી આગળ વધવામાં વાર તહેવારે અને સમયાંતરે અલગ અલગ લેવલ પર આવતા રહેતા ઇલેક્શન્સ ઘણી બધી વખત અવરોધો પેદા કરે છે. સો વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટથી આ આખી પ્રક્રિયા સરળ થઈ જશે એવું માનવામાં આવે છે. પણ આમ કહેવું સહેલું છે, કરવું ખરેખર અઘરું છે. કારણ કે એના માટે આપણા બંધારણમાં અમુક પ્રકારના સુધારા વધારા કરવા પડશે. એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્ય સરકારોને પણ પોતાના કાયદાઓમાં સુધારા કરવા માટે મનાવવી પડશે, જે અગેન સૌથી અઘરું કામ છે. વેલ, આ બધું તો છે જ, પણ એની સાથે આપણા રાજ્યમાં આ વર્ષે વિધાનસભાના ઇલેક્શન આવવાના છે. એના માટે જો તમારે વોટર્સ લિસ્ટમાં નામ નોંધાવવું હોય કે પછી એમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો શું કરશો? nvsp.in પર લોગિન કરીને તમે એ ચેન્જીસ કરી શકો છો કે પોતાનું નામ નોંધાવી શકો છો. બાકી આજની વાર્તા ડોટ કોમ ની વાર્તાને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો મને ચોક્કસ લખીને મોકલી આપજો. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ રેડિયો સિટી વાર્તા ડોટ કોમ.